નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારોની, તો વલસાડ તાલુકાના સુરાની ગામે તેમની વારસી હાલતમાં લાશ મળી આવી. કન્ટેનરનો ભેદ ઉકેલા હતો. હરિયાણાથી પિત્તળની કોપર ભરી નીકળેલ કન્ટેનર ચાલક મુંબઈને બદલે રાજસ્થાનમાં માલ વારંવાર વેચી માર્યો હતો. પોલીસે 35 લાખનો મુદ્દા માલ કબજે કરી 3 આરોપીની ધરપકડ કરી હતી. સોથાણી ગામેથી એક બિનવારસી કન્ટેનર મળી આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કન્ટેનર દિલ્હીની ડિલાઇટ કાર્ગો કેરિયર્સનો હોવાનું બહાર આવ્યું હતું. કન્ટેનર માલિકના નંબર આધારે પોલીસે જાણ કરતા પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. કન્ટેનરનો ચાલક જગતસિંહ એ હરિયાણા જગદાડીના કૃષ્ણ એન્જિનિયરિંગમાંથી 15 ટન પિત્તળના કોઇલના 23 બંડલ ભરી નીકળ્યો હતો, જે 64 લાખનો માલ હોય. ચાલકની દાનત બગડી હતી, જેને જૂના ચાલકનો નંબર મેળવી આ માલ રાજસ્થાન લઈ ગયો હતો. પોલીસની તપાસ દરમિયાન મોબાઈલ કોલ ડિટેલ આધારે જગતસિંહને પાણીપતથી ધરપકડ કરી હતી. મુદ્દા માલ અંગે પૂછતા 64 લાખના મુદ્દા માલ પૈકી કોપર કોઇલના 3 નંગ મળી 35 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. આખી છેતરપિંડીની ઘટનામાં હજુ પણ સ્વરૂપલાલ રાણા તેમજ કમલેશ આહિર નામના ઇસમને ભાગીડુ જાહેર કર્યા છે. ગયા મહિને પલસાણા પોલીસ સ્ટેશનની હદમાંથી એક કન્ટેનર બિનવારસી હાલતમાં મળેલું, જે સ્થાનિક PSI દ્વારા કબજે કરવામાં આવેલ અને જેના અનુસંધાને આગળ તપાસ કરતા હરિયાણાના એક શખ્સનું આ કન્ટેનર હતું એવી માહિતી મળતા તેને જાણ કરવામાં આવેલ અને હરિયાણાના આ વ્યક્તિએ પલસાણા પોલીસ સ્ટેશન આવી અને પોલીસને જાણ કરેલી કે એના ડ્રાઈવરે આમાં 64 લાખનો જે માલ હરિયાણાથી નવી મુંબઈ મોકલવામાં આવેલો તે માલ સગે વગે કરી દીધો છે, જેથી પલસાણા પોલીસે આ વ્યક્તિની ફરિયાદ લઈ અને આગળ તપાસ શરૂ કરેલી. તપાસ દરમિયાન આ કન્ટેનરનો જે ચાલક હતો એનું નામ જગતસિંહ હતું અને તે ફરાર થઈ ગયેલો, તેનો મોબાઈલ નંબર મળેલો. આ મોબાઈલ નંબર ઉપરથી ઇન્વેસ્ટિગેશન કરતાં બીજો એક મોબાઈલ નંબર ડાઉટફુલ મળી આવતા જેના ટાવર લોકેશન મેળવી અને તાત્કાલિક આ શખ્સને પોલીસે પકડી પાડેલો અને આ શખ્સની પૂછપરછમાં જાણવા મળેલું કે આ 64 લાખનો જે માલ હતો એ માલ જોયા પછી તેને લાલચ જાગેલી અને એ લાલચમાં તેની મદદમાં એક જૂનો ડ્રાઈવર પણ સાથે ભળેલો અને તે ઉપરાંત રાજસ્થાનના એક ધાબાનો માલિક પણ આમાં મળી ગયેલો અને તે ઉપરાંત અન્ય 2 શખ્સોની આ ધાબાના માલિકે ઓળખાણ કરાવેલી, એટલે તેની જે હરિયાણામાં એનો વાડો હતો ત્યાં આ મુદ્દામાલ એ લોકોએ ખાલી કરેલો, જેથી પોલીસે તાત્કાલિક આ સ્થળે રેડ કરતાં ત્યાં વાડામાંથી 35 લાખનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જ મળી આવેલો અને તે સિવાયનો મુદ્દામાલની તપાસ કરતાં જાણવા મળેલ કે આ મુદ્દામાલ આ 5 શખ્સોએ ભેગા મળી અને વેચી નાખેલ છે. આમ કુલ 3 આરોપીઓને પોલીસે પકડી પાડેલ છે. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. બાબરમાં તલાટીક મંત્રી મંડળ દ્વારા પડતર પ્રશ્નો બાબતે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી, જેમાં તલાટીક મંત્રી મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લાના બાબરામાં તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પડતર પ્રશ્નો બાબતે તાલુકા વિકાસ અધિકારી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી, જેમાં બાબરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી, જેમાં બાબરામાં તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ મિલિનભાઈ ગઢવીની આગેવાની હેઠળ તાલુકાના તમામ ગ્રામ પંચાયતના મંત્રીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને વિવિધ માંગણીઓ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામ પંચાયતમાં મંત્રી તરીકેની ફરજ બજાવતા મંત્રીઓના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા બઢતી જૂની પેન્શન સ્કીમ શરૂ કરવી તેમજ ફિક્સ ભરતીવાળા મંત્રીઓને થતો અન્યાય દૂર કરવા સહિતના અન્ય પડતર પ્રશ્નો બાબતે તાલુકા તલાટી કમ મંત્રી દ્વારા મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત રાજ્યના મહામંડળના આદેશ મુજબ જે કાર્યક્રમ અંતર્ગત આજે તાલુકા કક્ષાએ તલાટી મંત્રીના જે પડતર પ્રશ્નો અંગે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર કક્ષાએ મામલતદાર સાહેબશ્રીને તલાટી મંડળ વતી આવેદનપત્ર આપવામાં આવે છે.
પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગટેશ્વર ખાતે આવેલ અલ્બર્ટો સિરામિક્સ ઇન્ટરનેશનલ કંપની દ્વારા કંપનીમાં કામ કરતા કામદાર યુવકનું બીમારીને લઈને મૃત્યુ થતા તેની માતાને સહાય પેટે 1,00,000 ચેક આપવામાં આવ્યો હતો. પ્રાંતિજના ગણતેશ્વર ખાતે આવેલ અલ્બર્ટો સિરામિક ઇન્ટરનેશનલ કંપની દ્વારા 2014-2018 કંપનીમાં કામ કરતા કામદાર પ્રકાશ મહંતા મૂળ મૈભુંજ જિલ્લાના ઓડિશાના વતનનું બીમારીના કારણે મૃત્યુ થતા તેના ભાગનો નીકળતો બગાડ સહાય સહિત સરકારી ધારાધોરણ મુજબ કંપની દ્વારા મળતી બધી જ સહાયની રકમ કંપની દ્વારા ચૂકવવામાં આવી હતી. તો કંપની દ્વારા મૃતક યુવકની કામગીરીની કદર કરી તેના પરિવાર અને તેના પરિવારમાં તેની વૃદ્ધ માતા સિવાય કોઈ ના હોય માતાના સહારા રૂપે કંપની દ્વારા તેની ઉંમરલાયક માતાને 1,00,000 ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પણ હજુ આવી કંપનીઓ પણ હયાત છે, જે કંપનીમાં કામ કરતા કામદારની કદર તેના જીતા જીતો થાય જ પરંતુ મૃત્યુ બાદ પણ તેના કામની કદર કરી તેની વૃદ્ધ માતાને સહારા પેટે કંપની દ્વારા કંપનીમાં બોલાવી કંપનીના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર જાની, CFO વિનય કુંભર, DGM HR RK દાસ, વિશ્વેશ્વર ગોસ્વામી સહિત ઉપસ્થિત રહીને 1,00,000ની ચેક દ્વારા રોકડ અલગથી સહાય આપવામાં આવી હતી. જિલરાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંત. બાબરા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી જાહેર. આગામી 28 સપ્ટેમ્બરના રોજ અમરેલી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આ ચૂંટણી યોજવામાં આવશે. બાબરામાં નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જાહેર આગામી 28 સપ્ટેમ્બરના રોજ અમરેલી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે. ચૂંટણી નગરપાલિકા વર્તમાન પ્રમુખ ખીમજીભાઈ મારુ અને ઉપપ્રમુખ વનરાજભાઈ વાળાની મુદત આગામી તારીખ 29/9 રોજ પૂર્ણ થવાની હોય ત્યારે નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા બાબરા નગરપાલિકા દ્વારા ચૂંટણીની કવાયત હાથ ધરી છે. નગરપાલિકામાં હાલ કોંગ્રેસનું શાસન છે. નવનિયુક્ત પ્રમુખ બનવા ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા સહિત 1/2 ડઝન જેટલા ઉમેદવારો મેદાનમાં છે. બાબરા નગરપાલિકામાં વર્તમાન પ્રમુખ તરીકે ખીમજીભાઈ મારુ અને ઉપપ્રમુખ તરીકે વનરાજભાઈ વાળા ફરજ બજાવી રહ્યા છે. હાલ પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત આગામી 29/9 પૂર્ણ થઈ રહી છે. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે હાલ 1/2 ડઝન જેટલા ઉમેદવારો મેદાનમાં છે. આગામી દિવસોમાં કયા દાવેદાર વધુ સેન્સ મેળવે છે તે જોવું રહ્યું. હાલ તો તમામ દાવેદારો સાથી સભ્યોના સંપર્કમાં રહીને પોતાને સેન્સ આપવા મથામણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના નિરીક્ષકો કોંગ્રેસના સભ્યોની સેન્સ મેળવશે. બાબરા નગરપાલિકામાં આગામી પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીની ચૂંટણી માટે કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એની તમામ તૈયારીઓ નગરપાલિકા દ્વારા કરી દેવામાં આવેલ છે. શાંતિપૂર્ણ ચૂંટણી પૂરી થાય તેવી તમામ કાર્યવાહી કરવામાં આવશે. આગામી 28 સપ્ટેમ્બરના રોજ 11 કલાકે ચૂંટણીની કાર્યવાહી પ્રાંત અધિકારી શ્રી અમરેલી દ્વારા કરવામાં આવશે અને તેઓ નિયુક્ત થયેલા છે. આમાં પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ અમરેલી. કાંકરેજ તાલુકામાં આવેલા થરા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં પકડાયેલો વિદેશી અલગ અલગ બ્રાન્ડનો બિયર અને બોટલ સહિતનો 1,00,000 રૂપિયાનો દારૂ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો. થરાની શિહોરી પોલીસ સ્ટેશનની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપરથી ઝડપીને જે દારૂ પકડવામાં આવ્યો હતો જેના કેસનો નિકાલ થઈ ગયો છે. 2016 સુધીનો તમામ વિદેશી દારૂનો બંને પોલીસ સ્ટેશન દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનની હદમાં મોટા જામપુર ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં થરા અને શિહોરી બંને પોલીસ સ્ટેશનમાંથી ડમ્પરમાં ભરીને મોટા જામપુર ખાતે લાવીને ઉચ્ચ અધિકારીઓની ઉપરથી તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દારૂની ગણતરી કરીને તમામ દારૂને નાશ કરાયો છે. મોટા જામપુર ખાતે તમામ દારૂઓની ગણતરી કરી તેના ઉપર બુલડોઝર ફેરવી શિહોરી પોલીસ સ્ટેશનનો કુલ બોટલ નંગ 9,712 જેની કિંમત 11,62,660 તેમજ સરા પોલીસ સ્ટેશનનો કુલ બોટલ નંગ 5,614 જેની કિંમત 6,75,300 વિદેશી બનાવટનો અલગ અલગ બ્રાન્ડની બનાવટનો દારૂનો નાશ કરાયો હતો. ચેરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ,
જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે। તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ। તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9732-43-40-90। સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી। જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે। આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ। લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। વાલ્કમી કાગાના સમાચારો પર નજર કરીએ તો હાલોલના બેંક ઓફ બરોડાના એટીએમ પર લાઇટ જાય તો લાઇટની સગવડ ન હોવાના કારણે એક યુવકના સવારથી જ લાઇટ આવવાની રાહ જોવાના કારણે પૈસા ન ઉપડવાના કારણે યુવકની માતાના ઇલાજમાં વાર થઈ હતી, જેને લાઇટની સુવિધાના અભાવે તેને મુશ્કેલીઓ પડી રહી છે। પોતાની માતાને દવાખાને લઈ જવાની હોય તો પોતાનું ખાતું એક્સિસ બેંકમાં છે અને પૈસા માટે હાલુનમાં રાજદીપ સિનેમા રોડ પર આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા આવેલ યુવાનના પૈસા લાઇટ જવાથી ફસાઈ જતા યુવાન અટવાયો હતો। પાસે આવેલ બીઓબીના બ્રાન્ચ પર રજૂઆત કરવા જતા લાઇટ આવે ત્યાં સુધી બેસી રહેવાની સલાહ આપી હતી। બેંકના માણસોએ બેસી રહેવાની સલાહ આપતા યુવાન સવારથી લાઇટ આવવાની રાહ જોઈ એટીએમ મશીન પાસે જ બેસી રહ્યો અને અશિક્ષિત યુવાન લાચાર બની રૂપિયા મશીનમાંથી મળવાની આશાએ બેસી રહ્યો હતો। એટીએમ માટે વીજળીના વિકલ્પ તરીકે મૂકેલ ઇન્વર્ટર ખામીયુક્ત રહેતા યુવક અટવાયો હતો અને યુવક પોતાની માતાને દવાખાને લઈ જવા માટે એટીએમમાં પૈસા ઉપાડવા માટે આવ્યો હતો ત્યારે લાઇટની સુવિધાના અભાવે મુશ્કેલીઓ પડી રહી હતી। કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હાલોલ। રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે નામ અપાવવામાં ગુજરાતના યુવાનો સફળ થયા છે, તે માત્ર ને માત્ર ખેલ મહાકુંભના આયોજનના આભારી છે। આજે રમતગમત ક્ષેત્રમાં વિકાસ અને આયોજન માટે ખેલ મહાકુંભ આશીર્વાદરૂપ બની ગયું છે। રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું છે કે રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે નામના અપાવવામાં ગુજરાતના યુવાનો સફળ થયા છે, તે માત્ર ને માત્ર મહાકુંભના આયોજનને આભારી છે। રમતગમત ક્ષેત્રના વિકાસ અને આયોજન માટે ખેલ મહાકુંભ આશીર્વાદરૂપ બન્યું છે। ચાલુ વર્ષે યોજાનાર ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી 42 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ગાંધીનગર ખાતે ખેલ મહાકુંભ 2018ના આયોજન માટે રાજ્યકક્ષાના માન્ય એસોસિએશનો સાથે જોડાયેલ બેઠકને સંબોધતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અંગે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010થી રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે, તો સાથે જ પ્રતિ વર્ષ ખેલાડીઓમાં ઉત્તરોત્તર વધારો થયો છે। આજે 43 લાખ લોકો ભાગ લઈ રહ્યા છે। બાળકો યુવાઓ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમાં એસોસિએશનને પણ પોતાનો યોગદાન સક્રિય રીતે આપ્યું છે, તે ચોક્કસ ગુજરાત વધુ સર્વોચ્ચ શિખરે પહોંચશે તેવું તેમણે જણાવ્યું હતું। પટેલે ઉમેર્યું છે કે રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવા સક્રિય છે। રાજ્યના 20 જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત છે।
નવાણ જિલ્લામાં આગામી સમયમાં બનાવાશે સાથે સાથે વિવિધ યોજના કે લાભો પણ રમતવીરોને પૂરા પડતા હોય. આજે યુવાનો ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર સતીશ પટેલ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ માન્ય એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી બેઠક યોજી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો જિલ્લા વિકાસ અધિકારી સાથે કેન્દ્ર રાજ્યની ફ્લેગશીપ યોજનાઓની પ્રગતિ લક્ષ્યાંક પૂર્તિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીએમ ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી બેઠક યોજી ભારત સરકારની 10 જેટલી ફ્લેગશીપ યોજનાઓની તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવાના આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે આ યોજનાઓના લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરવા સાથે યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવારો વ્યક્તિઓ સુધી પહોંચાડી સાચા લાભાર્થી વંચિત ન રહે તેની કાળજી લેવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને તાકીદ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડોક્ટર જીએન સિંઘ તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સહિત મહેસૂલ, પંચાયત, શહેરી વિકાસ, આરોગ્ય, ગ્રામ વિકાસ, નાગરિક પુરવઠા વગેરે વિભાગના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર પોષણ તહેવાર સંદર્ભે દેશભરના વિવિધ રાજ્યોના અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનો અને ફિલ્ડ હેલ્થ વર્કર બહેનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે તે વિસ્તારમાં થઈ રહેલી કામગીરી સંદર્ભે પ્રતિભાવો મેળવવાના યોજેલા આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં એકમાત્ર નર્મદા જિલ્લાની બહેનો સાથે અંગે સીધો સંવાદ કર્યો હતો. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી આર એસ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જીન્સે વિલિયમ, આરોગ્ય પોષણને લગતા સંબંધિત અધિકારીઓ અને જિલ્લાની આંગણવાડી વર્કર્સ બહેનો, આશા વર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સમાં નરખડી ગામમાં છેલ્લા 6 વર્ષથી આશા વર્કર તરીકે સેવા આપતા સુશ્રી શીતલબેન માછી વડાપ્રધાનના સાથેના સંવાદમાં જણાવ્યું છે કે આ જિલ્લામાં દર શનિવારે યોજાતી બેઠકમાં સેટકોમના માધ્યમથી થતો કાર્યક્રમ અમે સૌ એકસાથે નિહાળીએ છીએ, જેમાં મળતી માહિતી અમારી ક્ષેત્રીય કામગીરીમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. જેમ કે એનિમિયા, કુપોષણ નિવારણ, મિઝલ્સ, રૂબેલા રસીકરણ વગેરે અંગે પણ ખૂબ જ ઉપયોગી જાણકારી મળી રહે છે. કેટલાક વખત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ અમારા કેન્દ્રોમાં આવીને બાબતે જે જ્ઞાન પીરસાય છે તે સંદર્ભે બાળકના જન્મ બાદ તરત જ 2 મિનિટમાં સંતાનનું મહત્વ સમજાવાય છે, એટલે કે માતાનું ધાવણ એ બાળકના પ્રથમ રસીકરણ સમાન બની રહેશે. આ વિસ્તારમાં એનિમિયાની ગંભીર પરિસ્થિતિ સંદર્ભે સરગવાના પાનામાંથી ઢીબરા મુઠિયા બનાવવાની તેમજ લોખંડની કઢાઈમાં દાળ શાક બનાવવાથી ભરપૂર આયન મળતું હોવાને લીધે તે પ્રકારે આ જિલ્લામાં પોષણ આહાર અપાય છે. મિઝલ્સ રૂબેલાની રસીકરણના અભિયાનમાં શરૂઆતમાં થયેલી 45% કામગીરી હવે કાઉન્સેલિંગ બાદ 87% સુધી પહોંચી છે. તે 100% પૂર્ણ થાય તેવા પ્રયાસો માટે શીતલબેન માછી સાથે નર્મદા જિલ્લાએ વડાપ્રધાન સમક્ષ દ્રઢ નિર્ધાર કર્યો હતો. જેસલપુર ગામના આશા વર્કર બહેન સુશ્રી મનીષાબેન માછીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ગત 2017માં વડનગરથી શરૂ કરેલી મોબાઈલ એપ્લિકેશન ખૂબ જ સારી હોવાનો પ્રતિભાવ આપતા ઉમેર્યું હતું કે આ માત્ર મોબાઈલ જ નહીં પરંતુ તેના માધ્યમથી અમોને ઘણું બધું શીખવાથી તે અંગેનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે કોઈપણ પ્રકારના રજિસ્ટરોની નિભાવણી કે કોઈ બાબત યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. એપ્લિકેશનમાં અમારા ગામના લાભાર્થીનું લિસ્ટ, ડેટા, કોનું ચેકઅપ કરવાનું છે કે કોને રસી મૂકવાની છે વગેરે જેવી તમામ બાબતો એપ્લિકેશનમાં મળી રહેવાથી હવે કોઈપણ પ્રકારની બાબત અમોને યાદ રાખવાની થતી ન હોવાથી આ કામગીરી સરળ બની છે, કારણ કે આ મોબાઈલ જ અમોને હવે બધું યાદ દેવડાવે છે. જે રીતે દર્દીના લક્ષણોને આધારે તેમની સારવાર કરાવે છે, લોકોને પણ આ બાબત સમજાવવામાં અમોને ખૂબ જ સરળ પડતું હોવાથી અમારી આ કામગીરી ખૂબ જ સરળ બની રહેશે. નર્મદા જિલ્લાની આશા વર્કર બહેન શીતલબેન માછી અને મનીષાબેન વસાવાના પ્રતિભાવો મેળવ્યા બાદ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નર્મદા જિલ્લાની બહેનોને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની બહેનોને, ખાસ કરીને નર્મદા જિલ્લાની બહેનોને તેમના દ્વારા આરોગ્ય પોષણ લક્ષી થઈ રહેલી કામગીરી બદલ
અભિનંદન આપતા પોતે આગામી 31 ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લામાં પધારી રહ્યા હોવાનો કોલ આપતા જણાવ્યું હતું કે તમારા જિલ્લામાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા બની રહી છે ત્યારે તમારા જિલ્લાના પ્રતિક દીકરા દીકરી લોહશક્તિથી ભરપૂર હોવા જોઈએ તેવો તેનો અર્થ થાય છે અને તમારા વિના આ લોહશક્તિ આવી શકતી નથી તમે સો આ દિશામાં વ્યવહાર ઉપયોગની સાથોસાથ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છો એટલે કે લોખંડની કઢાઈના ફાયદાકારક ઉપયોગ અને મોબાઈલ ડિજિટલ સાધનના ઉપયોગ સાથે બંનેનો સમન્વય કરીને તમે પોતે ખૂબ જ મોટું કામ કરી રહ્યા છો વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું છે કે ટેકનોલોજીએ આજે આપની અનેક મુશ્કેલીઓને હલ કરી છે દરેકને આધુનિક સોફ્ટવેર સાથે ફોન અને ટેબ્લેટ અપાઈ રહ્યા છે જે સતત ચાલુ રહેશે નવી ટેકનોલોજીના આવિષ્કાર અને તેમાં આપ સૌ અપડેટ થતા રહેશો ટેકનોલોજીથી કામ સરળ થવા ઉપરાંત તેનાથી તાલીમની સુવિધા પણ થઈ છે આશા વર્કરોને ગાંધીનગરથી લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન મળી રહ્યું છે પહેલા દૂર સદૂર વિસ્તારના આશા વર્કરોને તાલીમબદ્ધ કરવાનું કામ કઠિન હતું જે ટેકનોલોજીના માધ્યમથી આ સમસ્યા પણ હવે દૂર થઈ રહ્યું છે સરકારનો પ્રત્યેક નવો પ્રયાસ અને પ્રત્યેક નવા પગલાની જાણકારી આપ સૌને તુરંત જ મળી રહેશે જેના કારણે તમે તમારા આસપાસના લોકોને ખૂબ જ ત્વરાથી તે અંગે જણાવી શકો છો આ ટેકનોલોજીની તાકાત છે અને તેનો આપણે વધુ પ્રભાવિત રીતે ઉપયોગ કરવો છે તેમ પણ વડાપ્રધાને ઉમેર્યું હતું ઉક્ત વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ શીતલબેન માચી અને મનીષાબેન વસાવાએ માધ્યમો સમક્ષ પ્રતિભાવ આપતા વિડીયો કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરેલા સંવાદને દોહરાવતા વડાપ્રધાન સાથે આજના કાર્યક્રમના માધ્યમથી સીધા સંવાદના મળેલા લહાવા બદલ ખુશી વ્યક્ત કરતા ધન્યતા અનુભવી હતી ઉક્ત કામગીરી કરતી જિલ્લાની સૌ બહેનોની ઉપસ્થિતિમાં બદામના આંગણવાડી કાર્યકર બહેન હેતલબેન પટેલે વડાપ્રધાને ઉક્ત સંવાદમાં જિલ્લાના પ્રત્યેક બાળકને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જેમ લોહ શક્તિથી ભરપૂર હોવા અંગે વ્યક્ત કરેલી ભાવના લાગણી પ્રત્યે ઉમળકાભેર પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે આ જિલ્લાના આશા વર્કર બહેનો એએનએમ ફિલ્ડ હેલ્થ વર્કર બહેનો અને આંગણવાડીની બહેનોના સહિયારા પ્રયાસોથી વડાપ્રધાનના પોષણ અભિયાનને સફળ બનાવવામાં પૂરતા સહયોગની સાથે પ્રત્યેક ગામ અને ઘેર ઘેર સ્વચ્છતા પોષણ જાગૃતિનો સંદેશો પહોંચાડી વડાપ્રધાનના સ્વપ્નને સાર્થક કરીશું સ્વચ્છ ગામ સ્વચ્છ ગુજરાતના નિર્માણમાં સહાયરૂપ બની રહેવાનો દ્રઢ વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર મણિપુર દાદરાનગર હવેલી ઝારખંડ તેલંગાણા કર્ણાટક તેમજ જમ્મુ અને કાશ્મીર રાજ્યના સંબંધિત જિલ્લાઓની બહેનો સાથે આરોગ્ય પોષણલક્ષી કામગીરી સંદર્ભે પણ સીધો સંવાદ કરીને જે તે વિસ્તારની બહેનોના પ્રતિભાવો મેળવ્યા હતા દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા અમદાવાદના નરોડા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે અવની સ્કાયમાં રહેતા કૃણાલ ત્રિવેદી તેની પત્ની અને દીકરીએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી છેલ્લા એક વર્ષથી અહીંયા રહેતા હતા જોકે તેઓએ અગમ્ય કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લીધી છે કૃણાલ ત્રિવેદી તેની પત્ની પુત્રી અને માતા સાથે રહેતા હતા પરિવારજનો છેલ્લા 24 કલાકથી સંપર્ક કરતા હતા જોકે કોઈ ફોન રિસીવ ન કરતા અંતે તેઓ ઘરે આવ્યા હતા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો ઘરમાં તપાસ કરતા કૃણાલ ત્રિવેદી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા જ્યારે તેમના પત્ની અને પુત્રી મૃત હાલતમાં નીચે પડેલા જોવા મળ્યા હતા તેઓની માતા બેભાન અવસ્થામાં પડ્યા હતા સમગ્ર ઘટનાની જાણ થતા જ નરોડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી જોકે પોલીસનું માનવું છે કે પત્ની અને પુત્રી અને માતાને ઝેર આપ્યા બાદ પોતે આત્મહત્યા કરી હોઈ શકે છે હાલમાં પોલીસે બેભાન માતાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે કેમેરા પર્સન તેઓ તથા તેમના પત્ની કવિતાબેન તથા તેમની 16 વર્ષની પુત્રી શ્રીન ત્રણેય આત્મહત્યા પ્રાથમિક રીતે કરી હોય તેવું જણાય છે અને તેઓ તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવેલ છે તેઓ હેંગિંગ તથા પોઈઝનિંગથી મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે આ બાબતે ઇન્ક્વેસ્ટ તથા પીએમ વગેરેની કાર્યવાહી કરી અને આ અકસ્માત નોંધ નોંધી અને તપાસ ચાલુ છે સર સમગ્ર ઘટના બહાર ગઈ છે મૃતક
પોતાના ઘરમાં છેલ્લા 24 કલાકથી હતા, પરંતુ તેમના પરિવારવાળા તેમને ફોનથી કોન્ટેક્ટ કરતા, ફોન રિસીવ કરતા નહોતા. એ શંકાથી તેમના ઘરે પોલીસ સાથે તેમના પરિવારવાળા આવેલા અને તેમનું ઘર ખોલી અને ઘર ચેક કરતા આ પ્રમાણે મૃતક હાલતમાં મળી આવે છે. સર, કેટલા સમયથી અહીં રહેતા હતા અને કેટલા પરિવારજનોમાં કેટલા સભ્ય રહેતા હતા? મૃતક કુણાલભાઈ તથા તેમના પત્ની કવિતાબેન તથા તેમનું એકમાત્ર સંતાન તેમની પુત્ર શ્રી આ મકાનમાં આશરે 1 વર્ષથી મળેથી રહેતા હતા. તેઓ કોસ્મેટિક્સનો વેચાણનો વ્યવસાય કરતા હતા. તેમના પરિવારમાં અમદાવાદ શહેરમાં અન્ય વિસ્તારમાં તેમના બેન બનેવી તથા કાકા વગેરે રહે છે. સર, એમને કોઈ વૃદ્ધ જે માતા રહેતા હોય એવું કંઈ જાણવા મળે? હા, જેમને પણ ઘરમાં તેમના વૃદ્ધ માતા પણ હાજર હતા અને તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે. સર, તેઓ કઈ હાલતમાં હતા? શું એમને કંઈ પોઈઝન આપ્યું એવું કંઈ જાણવા મળ્યું? તો કંઈ તેઓને પ્રાથમિક બેભાન અવસ્થામાં હતા અને તેઓને હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. તેઓ નિવેદન આપીએ છીએ, બધું જાણી શકીએ. સર, ખાસ કરીને આજે 3 સામૂહિક આત્મહત્યા, આપે કીધું કે કોઈએ પોઈઝન પણ લઈ લીધું અને હેંગિંગ પણ હતું. કોણે હેંગિંગ હતું અને કોણે પ્રાથમિક રીતે કુણાલભાઈનું હેંગિંગ અની સ્થિતિમાં જણાયેલા છે તથા તેમના પત્ની તથા પુત્રી પોઈઝનની અવસ્થામાં જણાયેલા છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના બુલેટિન માં તેને બસ આટલું જ રજા આપશે. નમસ્કાર.